हरियाणामां पानीपतना समलखा गाममां राष्ट्रीय स्वयंसेवक संघनी त्रण दिवसीय बैठक शुरू थई चुकी छे। दर वर्षे मार्चमां योजानारी बैठकमां संघना गामनी समीक्षा करवामां आवे छे, साथे ज बैठकमां प्रस्ताव पण पसार करवामां आवे छे। आ संघनी सुपर सिक्रेट बैठक छे। आ बैठक आ वर्षे घणी महत्वपूर्ण मानवामां आवी रही छे, कारण के 2024 लोकसभा चूंटणी योजावानी छे अने 2025 संघने 100 वर्ष पूरा थशे, जेथी आगामी चूंटणी अने संघना शताब्दी वर्षने जोता आगामी रूपरेखा नक्की करवामां आवशे। आ बैठकमां संघना 3 मुख्य एजेंडा छे। प्रथम, RSSમાં મહિલાઓની વહેલી તકે એન્ટ્રીને સુનિશ્ચિત કરવી। બીજું, સંઘ હી સમાજ મિશનને પૂરું કરવા માટેનું પ્લાનિંગ। ત્રીજું, સંઘના મુસ્લિમ રાષ્ટ્રીય મંચમાં જોશ ભરવો। જોકે દુર્ગા વાહિનીના નામથી RSSની મહિલા શાખા છે, પરંતુ મુખ્ય શાખાથી મહિલાઓને દૂર રાખવામાં આવી છે, જેના કારણે સંઘ પર રૂઢિચુસ્ત અને પારંપરિક વિચાર રાખવાનો આરોપ લગાવવામાં આવે છે। સાથે જ સંઘને સમાજ સાથે જોડવાની તૈયારી પણ કરવામાં આવશે, જેના માટે સંઘ હવે લોકોને કામ શીખવાડી તેમને રોજગાર આપવાના મોડલ પર કામ કરશે, જેની શરૂઆત પણ સમલખા ગામથી જ કરવામાં આવશે, જ્યાં સેવા સાધના કેન્દ્ર સ્કિલ સેન્ટર તરીકે કામ કરશે અને 2024 ચૂંટણી પહેલા તેને દરેક ગામમાં લાગુ કરી દેવામાં આવશે। આ સિવાય સંઘ હવે દરેક સમુદાયની ધાર્મિક આસ્થા પ્રમાણે સંવાદ વધારવા અને કાર્યક્રમોમાં સામેલ થવાનું મોડલ પણ તૈયાર કરી રહ્યું છે। તો સંઘનો ત્રીજો મહત્વપૂર્ણ મુદ્દો છે મુસ્લિમોને સંઘ સાથે જોડવા, કારણ કે સંઘનું રાષ્ટ્રીય મુસ્લિમ મંચ ધાર્યું એટલું કામ કરી નથી શક્યું, જેથી સંઘને મુસ્લિમ વિરોધી ન ગણવામાં આવે તેના વિશે ચર્ચા અને નિર્ણયો લેવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।